गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 5 गणित विषय प्रकरण नंबर 6 तू मारो गुणक हूँ तारो अवयव ની અંદર આજે આપણે નવો ટોપિક જોઈશું, અવયવ વૃક્ષ. અવયવ શોધતા આપણે શીખી ગયા બરાબર, અને આપણને એ ખબર છે કે વૃક્ષ એટલે શું થાય, ઝાડ. તો હવે આપણે અવયવ વૃક્ષ એટલે કે જે આપણે અવયવ પાડીએ છીએ એને આપણે કેવી રીતે દર્શાવવાનું છે, ઝાડના સ્વરૂપમાં દર્શાવવાનો છે. તો હવે આપણે અહીં ઉદાહરણ આપેલું છે કે 18 નું અવયવ વૃક્ષ બનાવી શકો છો. તો આપણે લખીશું કે હા, આપણે 18 નું અવયવ વૃક્ષ બનાવી શકીએ. હવે આપણને ખબર છે કે 18 ના આપણે અવયવ પાડીશું, તો અહીં આપણને ખબર છે કે 2×9 18 થશે અને 3×56 શું થશે, 18 થશે. હવે આપણે સૌ પ્રથમ અવયવ વૃક્ષ બનાવવા માટે 2×9નો ઉપયોગ કરીશું, તો એ તમને અહીં આપ્યું છે. હંમેશા આપણને ખબર હોય કે ઝાડને નીચે શું હોય, થડ, અને ત્યારબાદ એની પછી ઉપર શું થાય, ડાળીઓ વિકસેપ, રાઈટ. તો અહીં પણ આપણે એ રીતે જ કરીશું કે જે મેઇન સંખ્યા જે છે તે સૌથી પહેલા નીચેના ખાનામાં લખીશું રાઉન્ડમાં, તો 18. હવે આપણે પહેલો કયો ભાગ પાડવાનો છે, 2×9. તો હવે આપણે અહીં ડાળીઓ આવી રીતે દર્શાવવાની, એટલે કે આપણે લીટીઓ દર્શાવીશું, એટલે કે 9×2. અહીં આપણે ગુણાકારનું નિશાન નહીં કરવાનું, ફક્ત શું કરીશું, આવી રીતે રાઉન્ડની અંદર સંખ્યા લખીશું કે 9×2. હવે આપણને ખબર છે કે 2 એ અવિભાજ્ય સંખ્યા છે, એટલે આપણે એના ભાગ નહીં પાડી શકીએ. પરંતુ આપણને ખબર છે કે 9ના પાછા અવયવ પડે, કયા પડે, 3×3. હવે આ 3×3ને ફરીથી આપણે શું કરવાનું, દર્શાવવાનું શાખાઓ સ્વરૂપે, એટલે એક શાખાની અંદર 3 અને અહીંથી બીજી શાખાની અંદર 3. માટે આ 18નું અવયવ વૃક્ષ કેવું થઈ ગયું, તૈયાર થઈ ગયું, કે 18નું અવયવ વૃક્ષ 9×2=18 અને 9ના ફરીથી અવયવ 3×9. આપણે હંમેશા યાદ રાખવાનું કે આપણે શરૂઆત ક્યાંથી કરવાની, હંમેશા નાની સંખ્યાથી જ કરવાની. ત્યારબાદ આપણી જે ઉપર આ બધી શાખાઓ કમ્પ્લીટ થાય છે ત્યાં કેવી સંખ્યા આવી જોઈએ, હંમેશા અવિભાજ્ય સંખ્યા, એટલે કે જેને આપણે ભાગ નહીં પાડી શકીએ એવી સંખ્યા આવી જોઈએ. તો આપણે સમજી શકીએ કે આ આપણું અવયવ વૃક્ષ કેવું થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણને બીજો ભાગ આપ્યો છે 18નો, તેની અંદર હવે આપણે આ સંખ્યા લઈશું કે 3×6નું અવયવ વૃક્ષ આપણે દર્શાવીશું. તો હવે આપણે અહીં લખીએ 3×6 બરાબર. આપણને હવે ખબર છે કે 6ના પણ આપણે ભાગ પાડી શકીએ છીએ, કયા ભાગ આવશે, તો 2×6, રાઈટ. હવે તમે અહીં જોઈ શકો કે આ 2×3×3 એ આપણી અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ, કે જેને આપણે ફરીથી શાખા પાડીને ભાગ પાડી શકતા નથી. માટે 18ના આપણે અવયવ વૃક્ષ બનાવ્યા કેટલી રીતે, 2 રીતે, 9×2=18 અને 6×4=18. હવે નીચે આપણને સવાલ આપવામાં આવ્યો છે કે 24નું અવયવ વૃક્ષ કેટલી રીતે બનાવી શકો અને તેમાંથી 3 નીચે દોરો, રાઈટ. અહીં આપણને 3 બોક્સ આપ્યા છે, તે આપણે હવે જોઈએ. ઓકે સ્ટુડન્ટ, તો હવે આપણે 24ના અવયવ વૃક્ષ જોઈએ. તો આપણને સૌ પ્રથમ અહીંયા સાઈડ પર લખી દેવાનું કે 24ને આપણે કેવી રીતે ભાગ પાડી શકીએ તે. તો 24, તો 2×12, હંમેશા આપણે શીખી ગયા છે કે નાની સંખ્યાથી જ શરૂઆત કરીશું, એટલે થશે 2×12. ત્યારબાદ થશે 3×8 અને થશે 4×6, રાઈટ. હવે 24ના આપણે ભાગ પાડ્યા, હવે આપણે એના અવયવ વૃક્ષ 1, 2 અને 3 રીતે દર્શાવી શકીએ. તો માટે હવે આપણે સૌથી પહેલી રીત જોઈએ. તો સૌ પ્રથમ લખવા માટે આપણે નીચેથી શરૂઆત કરીશું, તો રાઉન્ડ પાડીશું અને લખીશું 24, રાઈટ. હવે આપણે એની 2 શાખાઓ કરીશું. હવે 2×12 આપણે લેવાના છે, માટે લખીશું 2×12. હવે આપણને ખબર છે કે આપણે 2ના ભાગ પાડી શકતા નથી, પરંતુ 12ના આપણે ભાગ પાડી શકીએ. કયા કયા, 6×2=12. તો અહીં લખીશું 6 અને અહીં લખીશું 2. તમારી મરજી, તમારે અહીંયા 6 લખવા હોય ને અહીંયા 2 લખવા હોય તો પણ તમે લખી શકો છો. હવે ફરીથી આપણને ખબર છે કે 2ના તો આપણે ભાગ નહીં પાડી શકીએ, પરંતુ 6ના આપણે ભાગ પાડી શકીએ, એટલે ફરીથી આપણે 6ની શાખાઓ દર્શાવીશું.
તો છ તો બે તાલી છ રાઈટ. હવે તમે જોઈ લો કે 24 ના આપણે એક અવયવ વૃક્ષ દર્શાવ્યું. 24 ના આપણે ભાગ કેવી રીતે પાડ્યા? 12 દુ 24. હવે આપણે 12 ના ભાગ પાડ્યા 6 દુ 12 અને 6 ના ફરીથી ભાગ પાડ્યા 2 તાલી 6. હવે તમે બધી જો સંખ્યા 2 2 3 2 હવે એના ભાગ પાડી શકતા નથી એટલે આપણને ખબર પડી ગઈ કે અહીં આપણું 24 નો અવયવ વૃક્ષ એક રીતે તૈયાર થઈ ગયું. હવે આપણે બીજી રીત 3 અને 8 વડે જોઈએ. તો એના માટે પણ આપણે હંમેશા શરૂઆત નીચેથી કરીશું કે 24 આ રાઉન્ડ મોટા રાખવાના કે જેથી આપણે જે અંદરની સંખ્યા લખીએ આપણને સ્પષ્ટ રીતે વંચાય. ચલો 3 અથામ શું થશે? 24. હવે આ 3 ના આપણે ભાગ નહીં પાડી શકીએ, 8 ના પાડી શકીએ, માટે આપણે 8 ના કરીશું 4 દુ 8. જે આપણે ગુણાકાર સ્વરૂપે લખતા હતા તે જ આપણે અહીંયા શું કરવાનું છે? રાઉન્ડ કરીને લખવાનું છે. હવે આ 4 ના ફરીથી આપણે ભાગ પાડી દઈએ 2 ગુણ્યા 2. ચલો તો તમે અહીં જોઈ શકો કે 24 નો અવયવ વૃક્ષ બીજી રીતે પણ તૈયાર થઈ ગયું. 8 તાલી 24, 8 ના ફરીથી ભાગ પાડ્યા 4 દુ 8 અને 4 ના ફરીથી ભાગ પાડ્યા 2 દુ 4. હવે જોવો અહીંયા પણ તમને સંખ્યા મળી ગઈ 2 2 2 અને 3, જે રીતે અહીંયા પણ આપણને મળી હતી 2 3 2 અને 2 રાઈટ. હવે અવયવ વૃક્ષ આપણે બીજી કઈ રીતે જોવાનું છે? 6 4 24 તે હવે આપણે અહીંયા જોઈએ. આ આપણી પહેલી રીત થઈ, આ બીજી રીત અને હવે આપણે ત્રીજી રીત જોઈએ. તો આપણે અહીં લખીશું 24. કઈ આપણે ભાગ પાડીશું? 6 ચોગ 24 એટલે આપણે અહીં લખીશું 6 અને અહીં લખીશું 4. હવે આપણને ખબર છે કે અહીંયા બંને જ સંખ્યાના આપણે શું કરી શકીએ છીએ? ભાગ પાડી શકીએ છીએ. એટલે અહીંયા આપણે લખીશું 6 નો ભાગ 2 તાલી 6 અને 4 નો ભાગ આપણે લખીશું 2 દુ 4. તો 24 ની અવયવ વૃક્ષ આ રીતે પણ આપણે તૈયાર કરી શકીએ છીએ કે 6 ચોક 24, 4 ના 2 ભાગ પાડીશું અને 6 ના 2 ભાગ પાડ્યા 3 દુ 6. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 24 નો અવયવ વૃક્ષ 3 રીતે તૈયાર કર્યું છે. 1 2 અને 3 જે આપણે 3 રીત અહીંયા સાઈડ પર પણ તમને લખીને બતાવી છે. તો આપણે જે આ 18 નો અવયવ વૃક્ષ ચોપડીમાં જોયું તે પણ અને ત્યારબાદ 24 નો અવયવ વૃક્ષ એ તમારા નોટબુકમાં આ જ રીતે સરસ અક્ષરે લખવાનો છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 32 નો અવયવ વૃક્ષ. તો 32 ના આપણે સૌપ્રથમ ભાગ પાડી દઈશું, આપણને જે ગમે તે આપણે પાડી શકીએ છીએ. તો હવે આપણે 32 ના અવયવ સૌપ્રથમ નાની સંખ્યાથી જ પાડીશું 2 ગુણ્યા 16 રાઈટ. આ તમારે આ વસ્તુ યાદ જ રાખવાની કે અવયવ પાડી ત્યારે સૌથી પહેલા નાની સંખ્યાથી જ શરૂઆત કરવાની કે તમને કેવું ઈઝી પડે. એટલે કે 2 ગુણ્યા 16 એટલે 32 થશે અને ત્યારબાદ આપણે લઈએ 4 ગુણ્યા 8 બરાબર. આપણે બે રીતે જ દર્શાવીએ 32 નું વૃક્ષ. તો સૌ પ્રથમ આપણે લઈએ 16 ગુણ્યા 2, ત્યાં તે રીતે આપણે 32 નું અવયવ વૃક્ષ દર્શાવીશું. તો પહેલી રીતે આપણે જોઈએ અહીંયા લખીશું 32. હવે આપણે જોઈએ કયું આપણે લેવાના છે? 16 ગુણ્યા 2 એટલે અહીં આપણે લઈશું 2 અને 16. હવે આપણને ખબર છે કે 2 તો અવિભાજ્ય સંખ્યા જેને આપણે ભાગ નહીં પાડી શકીએ, 16 ના પાડી શકીએ, તેને હવે આપણે દર્શાવીશું 2 અથામ 16 રાઈટ. તમે અહીં 4 ચોક 16 પણ લઈ શકો છો. હવે આપણે 8 ના અવયવ પાડીશું 2 ચોક 8 અને 4 ના અવયવ પાડીશું 2 ગુણ્યા 2, માટે 32 નો અવયવ વૃક્ષ આપણું રેડી થઈ ગયું. 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8 અને 4 ના ભાગ 2 દુ 4. હવે આપણે સેકન્ડ રીત જોઈએ 4 ગુણ્યા 8 માટે લખીશું 32 8 ગુણ્યા
चार, राइट। हवे आठना आपने खबर छे कि आपने भाग पाड़ी शकीए क्या, बे चौक आठ, अने चारना पण आपने खबर छे कि भाग आपने पाड़ी शकीए क्या, तो बे दू चार, राइट। हवे आपने खबर छे कि आ चारना आपने भाग पाड़ी शकीए, बे बे अने बे अविभाज्य थई गए एटले एना भाग पड़शे नहीं, माटे चारना आपने भाग पाड़ीशुं बे अने बे। तो आपणो आ 32 अवयव वृक्ष तैयार थई गयो, बे रीते आपणे दर्शाव्यो, 16 × 2 અને 8 × 4। તો આ પણ તમારા નોટબુકમાં તમારે સરસ અક્ષરે લખવાનું છે। તો હવે આપણે ચોપડીના પાના નંબર 97 ઉપર આપેલ દાખલો જોઈ લઈએ। અનુના ઘરમાં એક બગીચો છે, આ બગીચામાં વચ્ચે એક રસ્તો છે, તેમણે આ રસ્તાને 2 ફૂટ 3 ફૂટ અને 5 ફૂટની લાડી લગાવવાનું નક્કી કર્યું। કડિયાએ પ્રથમ હારમાં 2 ફૂટની લાડી, બીજી હારમાં 3 ફૂટની લાડી તથા ત્રીજી હારમાં 5 ફૂટની લાડી લગાડી। કડિયાએ કોઈ પણ લાડી કાપી નથી, તો રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે તે આપણે અહીં શોધવાનો છે। ચલો, તો અહીં આપણને આપી છે કેટલી ફૂટ રસ્તાની લાડી લગાવવાનું નક્કી કરી, 2, 3 અને 5। માટે આપણે કહી શકીએ કે 2, 3, 5નો જે સામાન્ય અવયવી, અવયવી એટલે આપણને ખબર છે કે એ શું થશે, ગુણક, એટલે કે 2, 3, 5નો સામાન્ય અવયવી ગુણક એ રસ્તાની સૌથી નાની લંબાઈ થશે। તો હવે આપણે 2ના અવયવી લખીએ, તો 2ના અવયવી આપણને ખબર છે કેવી રીતે લખાય તે, તો લખીશું 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 27, 28, 30, 32, પછી ડોટ ડોટ કર્યું છે, તમારે આગળ લખવું હોય તો લખી શકો। નાવ 3ના અવયવી, તો 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 અને 33। હવે 5ના અવયવી લખીશું, 5, 10, 15, 20, 25, 30, 35 થી ડોટ ડોટ ડોટ। હવે આપણને ખબર છે કે 3 એ 3ની તમે કોમન સંખ્યા કઈ જોઈ શકો છો, 30, અહીંયા 30 અને અહીંયા 30। હવે તમે જુઓ કે 2ના અવયવી અને 3ના અવયવીની અંદર 6 કોમન છે, તેમજ 12 પણ કોમન છે, પરંતુ 5ના અવયવીની અંદર એ સંખ્યા નથી। માટે 3એ 3ની અંદર કોમન સંખ્યા કઈ છે, 30, માટે 2, 3 અને 5નો સામાન્ય અવયવી કયો થશે, 30। માટે આપણે લખી શકીએ કે રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે, 30 ફૂટ હશે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2 પ્રકારના દાખલા જોયા, અવયવ વૃક્ષ અને આ વ્યવહારિક દાખલાઓ જોયા, તો તમને સારી રીતે સમજ પણ પડી હશે। વિડીયો ગમે તો લાઈક આપો એન્ડ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।